चार मार्कनी खूबज अगत्यनी रचना। हवे जो प्रश्न एवो छे के 5 सेंटीमीटर त्रिज्यावाळा वर्तुळना जेमनी वच्चेना खूणानुं माप 60 अंश थाय तेवा स्पर्शको दोरो। मारे स्पर्शक तो दोरवाना छे, पण ई बे स्पर्शक वच्चेनो खूणो केटलानो थवो जोईए? 60 अंशनो। जो काची रचना तमने पेला दोरीने समजावी दऊं। पेला तो पक्ष अने साध्य लखी नाखीए। पक्ष अने साध्य એટલે કે જે રકમમાં આપેલું છે એ પક્ષ આપેલું શું છે? 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું એક વર્તુળ આપેલું છે। ઓ કેન્દ્ર તથા 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું એક વર્તુળ આપેલ છે। હવે કયું કાર્ય આપણે કરવાનું છે? તો કે જેમની વચ્ચેના ખૂણાનું માપ કેટલું થવું જોઈએ? 60 અંશ। 60 અંશ થાય તેવા બે સ્પર્શક દોરો, તેવા બે સ્પર્શક દોરો। હવે રચના જો પેલા હું કાચી રચના તમને દોરીને બતાવું કઈ રીતે દોરવાની હોય। પેલા તો 5 સેન્ટીમીટર વાળું એક આપણે વર્તુળ દોરવું પડશે। આ આપણે દોર્યું 5 સેન્ટીમીટર વાળું વર્તુળ। પછી બહારનું બિંદુ કેટલા સેન્ટીમીટર દૂર રાખવું એવું પણ કાંઈ નથી આપેલું, અને બે સ્પર્શક વચ્ચેનો ખૂણો 60 અંશનો રાખવાનો છે એવું કીધું। તો જો પહેલા તો વર્તુળનું કેન્દ્ર ઓ લઈ લઉં। આ ઓ એ ત્રિજ્યા એક આપણે કોઈ પણ આપણી રીતે ઉપર એપ્રોક્સિમેટ માપ રાખીને લઈ લઈએ, ત્રિજ્યા 5 સેન્ટીમીટર જ થાય। પણ અહીં ઉપર મેં એક ત્રિજ્યા 5 સેન્ટીમીટર વાળો રેખાખંડ ઓ એ દોર્યો। હવે જો અહીંથી એક સ્પર્શક દોરું પેલા તો, પછી બીજી ત્રિજ્યા ઓબી, ઓબી ત્રિજ્યા મારે એવી રીતે દોરવી પડશે કે એમની એમની બે સ્પર્શકો વચ્ચેનો ખૂણો 60, તો ત્રિજ્યા વચ્ચેનો ખૂણો 60 ને બીજા 120 નાખું તો સામસામેના ખૂણાનો સરવાળો 180 થાય। એટલે મારે અહીં ખૂણો કેટલાનો રાખવાનો છે? 120નો। હવે ત્રિજ્યા હંમેશા સ્પર્શકને લંબ હોય એટલે મારે અહીં 90 ડિગ્રીનો ખૂણો દોરવો પડશે। 90 અંશનો ખૂણો થાય તેવું એક રેખાખંડ એપી અથવા તો એ એક્સ કહી દઉં। આ એ એક્સ રેખાખંડ દોર્યું, પછી અહીંયા પણ ત્રિજ્યા સ્પર્શકને લંબ છે એટલે કે અહીંયા પણ 90 અંશનો ખૂણો થાય તેવું મારે એક બી એક્સ રેખાખંડ દોરવું પડશે 90। હવે જો ચતુષ્કોણ બની ગયો એ ઓ બી એક્સ, એમાં ચારેય ખૂણાનું માપ, ચતુષ્કોણના ચારેય ખૂણાનું માપ 360 થાય। એમાંથી આ બે તો 90-90 લઈ ગયા, કારણ કે ત્રિજ્યા સ્પર્શકને લંબ હોય, ત્રિજ્યા સ્પર્શકને લંબ હોય તો 90 ને 90 180, આ બે તો 180 લઈ ગયા, તો આ બેના ભાગમાં કેટલા આવ્યા? 180। સામસામેના ખૂણાનો સરવાળો કેટલો થાય? 180। હવે આપણે અહીંયા 120નો ખૂણો રાખ્યો તો ફરજિયાત મારે અહીંયા 60 લખવા પડે, એટલે આ બે સ્પર્શક વચ્ચેનો ખૂણો કેટલાનો થયો? 60નો થયો। જો આપણાથી આ ખૂણો દોરાય નહીં, આપણાથી રચના દોરતા પહેલાં આ ડાયરેક્ટ ખૂણો દોરાશે નહીં, આના સિવાયના બીજા 3 ખૂણા દોરવાના છે, એ ક્યાં ક્યાં? આ એક 90-વાળો, 120-વાળો અને આ ત્રીજો 90-વાળો। 3 ખૂણા દોરીએ એટલે એની સામેનો ચોથો ખૂણો ફરજિયાત કેટલાનો થશે? 60નો। હવે આપણે આવી રચના દોરીએ, પહેલાં તો મારે 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું એક વર્તુળ દોરવું પડશે। આ વર્તુળ આપણે દોર્યું, એ વર્તુળ એની ત્રિજ્યા તમારે કેટલી રાખવાની છે? 5 સેન્ટીમીટર। હવે વર્તુળનું કેન્દ્ર ઓ કહી દઉં, પછી એક ઓએ રેખાખંડ તો આપણે ફરજિયાત દોરવો પડશે, આ રેખાખંડ ઓએ। હવે ઓએ સાથે 120નો ખૂણો બનાવે તેવી રેખા દોરવાની છે। 120નો ખૂણો આપણને બનાવતા આવડે છે, જો પરિકરની મદદથી 120નો ખૂણો કઈ રીતે બને? અહીં ધ્યાન દેજો, આ પેલો ખૂણો 60 અંશનો, જો આ પેલા આપણે ઉમેરાય 60 અને બીજા ઉમેર્યું 60 ને 60, 120, એટલે આમાંથી પસાર થતી રેખા દોરું તો અહીં ખૂણો કેટલાનો થાય? આ 120નો ખૂણો થયો, કારણ કે પેલા 60 ઉમેર્યા ને એમાં બીજા 60 ઉમેર્યા, 60 ને 60, 120। હવે અહીંથી સ્પર્શક દોરું પણ 90 અંશનો ખૂણો રાખીને, અહીંથી પણ સ્પર્શક દોરું પણ કેટલાનો? 90 અંશનો ખૂણો। જો હવે પરિકરની મદદથી 90 અંશનો ખૂણો બનાવવાનો છે, ખૂબ જ અગત્યનો ખૂણો
90 अंश नो खूणो। बी ने केंद्र लई अनुकूल त्रिज्या लई एक चाप मारीए पछी आ 60 અને આ છે 120। હવે 60 અને 120 ની વચ્ચે 90 વાળું કિરણ આવે તો આ 60 માંથી એક ઉપર આર્ક મારું અને 120 માંથી એક ઉપર આર્ક મારું અને આ જે રેખા પસાર થઈ એ કેટલા વાળી 90 અંશ ના ખૂણા વાળી। અહીં કેટલા કેટલાનો ખૂણો આપણે રાખ્યો 90 અંશ નો। હવે આવી જ રીતે અહીં ઉપર પણ 90 અંશનો ખૂણો મારે રાખવાનો છે કારણ કે ત્રિજ્યા સ્પર્શકને લંબ હોય તો આ OA માંથી અનુકૂળ ત્રિજ્યા લઈને એક આર્ક મારું પછી આ પેલા 60 આ 120 અને આ 60 અને 120 ની વચ્ચે 90 એટલે આપણે આ બીજું કિરણ 90 વાળું દોર્યું। હવે બંને કિરણ જ્યાં છેદે ત્યાં નામ કહી દઉં x અને અહીં લખી નાખું 60 અંશ। કેમ? તો કે આપણે ત્રણ ખૂણા દોર્યા, એક 90 વાળો, એક 120 વાળો અને બીજો 90 વાળો, તો ફરજિયાત એની સામેનો ખૂણો કેટલાનો થાય? 60 અંશનો થાય। રચનાના મુદ્દામાં આપણે પહેલો મુદ્દો કયો લખવો પડશે? 5 સેન્ટીમીટર વાળું, 5 સેન્ટીમીટર ત્રિજ્યા વાળું એક વર્તુળ દોરો, પછી એમાં બે ત્રિજ્યા એવી દોરો OA અને OB। બીજો મુદ્દો લખાવું છું, ધ્યાન દેજો, OA અને OB બે ત્રિજ્યા એવી દોરો કે જેમની વચ્ચેનો ખૂણો 120 અંશનો થાય। પછી ત્રીજો મુદ્દો, ત્રિજ્યા હંમેશા સ્પર્શકને લંબ હોવાથી B માંથી 90 અંશનો ખૂણો બનાવે તેવું કિરણ BX દોરો। એના પછીનો મુદ્દો, A માંથી 90 અંશનો ખૂણો બનાવે તેવું કિરણ AX દોરો અને બંને સ્પર્શક જ્યાં છેદે ત્યાં X નામ આપું અને આ ખૂણો AXB અથવા તો ડાયરેક્ટ ખૂણો, ડાયરેક્ટ લખાવું, ડાયરેક્ટ ખૂણો X 60 અંશનો છે। એટલે જે પ્રશ્ન પૂછ્યો તો કે એવા સ્પર્શક દોરો કે જેમની વચ્ચેનો ખૂણો 60 અંશ થાય અને આપણે ખૂણો કેટલાનો રાખ્યો 60 અંશનો। આ આપણી રચના કમ્પ્લીટ, જોઈ લો તમે એક વખત।